સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે બારકોટ અને પઠાણવાડામાંથી મુસ્લિમ બિરાદરો દ્વારા તૈયાર કરેલા તાજિયા મોહરમ પર્વ નિમિત્તે નીકળ્યા હતા, જેમાં પ્રાંતિજ મેઇન બજારમાં થઈને વિવિધ વિસ્તારોમાં પસાર થઈને નિયત કરેલ જગ્યા ઉપર તાજિયા ઉભા રાખવામાં આવ્યા હતા. ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર મોહમ્મદ સાહેબના દુહિત્ર ઇમામ હુસેન તથા 72 સાથીદારો શહાદતની યાદગીરીમાં મુસ્લિમ સમાજના વિસ્તારોમાં તાજિયા કમિટીઓ દ્વારા તાજિયા બનાવડાવી 9 અને 10 દિવસે મોહરમના દિવસે પ્રાંતિજના બજારમાં તાજિયા જુલુસ કાઢવામાં આવ્યું હતું, જેમાં મુસ્લિમ હિન્દુઓ સહિત હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા તો પોતાની બાધા આંકડીઓ પૂર્ણ કરેલી, જ્યારે આજુબાજુના ગામડાઓમાંથી પણ જુલુસ જોવા ગ્રામજનો ઉમટી પડ્યા હતા. જુલુસ સાથે વિવિધ પ્રકારના કરતબો રજૂ કરવામાં આવ્યા હતા તો મેઘરાજા તહેવાર વિલન બન્યા હતા અને દિવસ દરમિયાન વરસાદી ઝાપટા પડ્યા હતા, પણ વરસતા વરસાદમાં પણ તાજિયા કમિટી દ્વારા તાજિયા ઉપર પ્લાસ્ટિક ઢાંકીને તાજિયા કાઢવામાં આવ્યા હતા. પ્રાંતિજ PIPP વાઘેલા દ્વારા શંકાશીલ વિસ્તાર અને જુલુસ નીકળવાના સ્થળો ઉપર ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તો આ પ્રસંગે પ્રાંતિજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નીરવભાઈ પરીખ, રહીશભાઈ કસબાતી સહિત હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો, ગામના અગ્રણીઓ, વેપારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે પઠાણવાડા તાજિયા કસબા કમિટીના સભ્યો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જીલ રાવલ, જેડેશટીવી, પ્રાંતિજ. અસ્સલામ વાલેકુમ. આજ રોજ પ્રાંતિજ 10મી મોહરમ, સરકારી તાજિયા કમિટી પ્રમુખ બોલું. સરસ રીતે પ્રાંતિજમાં તહેવાર તમામ હિન્દુ મુસ્લિમ ભેગા થઈને સાથે મળીને સારી રીતે પ્રોગ્રામ થયો, એમનો બધો ખૂબ ખૂબ આભાર અને તમામ સાથીઓ તરફથી મારો ખૂબ ખૂબ આભાર. કેટલા વાગે 14:30 થી 21:00 સુધી પૂરું થઈ જશે.